આજે આપણે સાયન્સનો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. તો ફર્સ્ટ ચેપ્ટરનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. લાસ્ટ લેક્ચરમાં આપણે રાસાયણિક સમીકરણને કઈ રીતે સંતુલિત કરશો એના સ્ટેપ આપણે શીખી ગયા છીએ. હવે થોડાક અહીંયા રાસાયણિક સમીકરણો આપેલા છે, એટલે નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સંતુલિત સમીકરણ લખો. એટલે આ જે સમીકરણ છે એને સંતુલિત કરીને લખવાના છે. તો જોઈ લઈએ. હાઇડ્રોજન અને ક્લોરિન બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને હાઇડ્રોજન ક્લોરાઇડ બનાવે છે. તો હાઇડ્રોજન અને ક્લોરિનને આપણે શું કહીશું? પ્રક્રિયક કહીશું. ને હાઇડ્રોજન ક્લોરાઇડને શું કહીશું? નિપજ કહીશું. બરોબર. તો પ્રક્રિયકો સાઇડ જેટલા પરમાણુની સંખ્યા છે એટલી જ સાઇડ નિપજની થવી જોઈએ. બરોબર. થાય તો જ તેને સંતુલિત સમીકરણ કહીશું. તો અહીંયા જોઈશું, અહીંયા હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? બે. અહીંયા ક્લોરિનના કેટલા છે પરમાણુ? બે. તો અહીંયા બે હાઇડ્રોજન જોઈએ અને બે ક્લોરિન જોઈએ. બરોબર. તો આ પ્રક્રિયા અસંતુલિત છે, કારણ કે નિપજ બાજુ બે હાઇડ્રોજન ને બે ક્લોરિન નથી. તો સંતુલિત કરવા માટે આપણે અહીંયા અહીંયા ટુ લખી દઈશું. એટલે બે હાઇડ્રોજનના પરમાણુ અને ક્લોરિનના પરમાણુ પ્રક્રિયક સાઇડ. તો અહીંયા નિપજ સાઇડ પણ બે હાઇડ્રોજન છે ને બે ક્લોરિન છે. બરોબર. એટલે હાઇડ્રોજન અને ક્લોરિન વચ્ચે પ્રક્રિયા થઈ હાઇડ્રોજન ક્લોરાઇડ બને છે. બરોબર. તો હવે આ જે સમીકરણ બન્યું એ સંતુલિત સમીકરણ બની ગયું. હવે બીજું છે, બેરિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ સલ્ફેટ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ બને છે. બરોબર. તો પ્રક્રિયકો કયા કહેવાય? બેરિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ સલ્ફેટ આ પ્રક્રિયક કહેવાય. ને નિપજ કયા કહેવાય? બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ. હવે જોઈ લઈએ, બેરિયમ ક્લોરાઇડ આ રીતે લખાય BaCl2, એલ્યુમિનિયમ સલ્ફેટ આ રીતે લખાય Al2SO4 થ્રાઈસ. બરોબર. ને બેરિયમ સલ્ફેટ આ રીતે લખાય BaSO4, ને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આ રીતે લખાય એલ્યુમિનિયમ Cl3. હવે અહીંયા BaCl2 લખ્યું ને અહીંયા AlCl3, એ કઈ રીતે લખાય? કારણ કે અહીંયા Ba+ છે. બરોબર. એ Ba2+ છે, એ જે Cl જોડે Cl- છે. બરોબર. એટલે Ba1 અને Cl ના બે પરમાણુ જોડે જોઈન્ટ થઈ BaCl2 થયું. અહીંયા એલ્યુમિનિયમ ના 3+ છે ને Cl- છે. બરાબર. આને છૂટા પાડી તો એલ્યુમિનિયમના 3+ Cl- સાથે જોડાય 3 અણુ, તો AlCl3 થાય. એટલે બેરિયમ ક્લોરાઇડને આપણે BaCl2 લખશું, એવી રીતે એલ્યુમિનિયમ સલ્ફેટને Al2SO4 થ્રાઈસ લખશું. એલ્યુમિનિયમ સલ્ફેટ, બેરિયમ સલ્ફેટને BaSO4 લખશું, ને એલ્યુમિનિયમ ક્લોરાઇડને AlCl3 લખશું. બરાબર. આ તો આપણે લખી નાખ્યું, પણ હવે આ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત છે કે નહીં એ જોઈ લેવું. અહીંયા Bl કેટલા છે? બરોબર. અહીંયા અહીંયા જોઈ લેવાનું કે આ જે પ્રક્રિયકો સાઇડ સૌથી વધુ પરમાણુ કયા સમીકરણ પેલામાં છે, તત્વમાં છે? અહીંયા Ba અને Cl બે જ છે, જ્યારે અહીંયા એલ્યુમિનિયમ સલ્ફર ઓક્સિજન 3 છે. એટલે આ તત્વને સંતુલિત કરવાનો ટ્રાય કરવાનો. તો અહીંયા અહીંયા આપણે જોઈશું ને, તો કેટલું છે? અહીંયા ઓક્સિજન છે 4^12 છે. કેટલા છે? 4^12 ઓક્સિજન છે, સલ્ફર 3 છે ને એલ્યુમિનિયમ 2 છે. તો આપણે SO4 જે છે, SO4 3 છે. બરોબર. અહીંયા તો અહીંયા SO4 1 છે. તો પહેલા આપણે અહીંયા ટ્રાય કરી કે SO4 સરખા થઈ જાય, તો અહીંયા 3 લખી દીધું. બરોબર. તો અહીંયા SO4 કેટલા છે? 3. એનો અર્થ શું થયો? S3 છે ને ઓક્સિજન 12 છે, 4^12. બરોબર. સલ્ફર 3 છે ને ઓક્સિજન 12 છે, અથવા SO4 3 છે. બરોબર. અહીંયા SO4 3 છે, અહીંયા SO4 1 હતા એટલે 3 વડે ગુણ નાખ્યા, તો SO4 3 થઈ ગયા, 3 SO4. હવે પણ SO4 ની આપણે જે છે પરમાણુની સંખ્યા સરખી કરવા જતા Ba ની 3 થઈ ગઈ. બરોબર. Ba ની બેરિયમ ની 3 થઈ ગઈ. તો અહીંયા પ્રક્રિયક સાઇડ બેરિયમ કેટલા છે? 1 જ છે, તો આને 3 વડે ગુણી નાખો. બરોબર. તો 3 વડે ગુણતા હવે SO4 આપણે સંતુલિત થઈ ગયા. તો અહીંયા પણ 3 SO4 છે, અહીંયા પણ 3 SO4 છે.
SO4 સંતુલિત કરતા BA 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 અસંતુલિત થઈ ગયા તો આપણે અહીંયા BA BA 3 કર્યા તો અહીંયા પણ 3 કરવા જોઈએ તો BA BA હરખું થઈ ગયા બેરિયમ ના પરમાણુ પણ સરખા થઈ ગયા હવે બેરિયમ ના સરખા થઈ ગયા તો ક્લોરીન કેટલા થઈ ગયા 6 અહીંયા કેટલા Cl કેટલા છે 3 દૂની 6 બરાબર 3 દૂની 6 Cl છે તો આ બાજુ જોઈ લઈ Cl કેટલા છે તો Cl કેટલા છે 3 છે તો અહીંયા 3 દૂની 6 કરવા માટે 2 વડે કરી નાખીએ ગુણી નાખીએ તો અહીંયા Cl કેટલા થયા બેરિયમ તો 3 3 હતા હવે Cl 3 દૂની 6 થયા તો અહીંયા પણ Cl 3 દૂની 6 કરવા માટે 2 ઉમેરી દીધા 2 વડે ગુણી નાખ્યા 3 દૂની 6 થઈ ગયા તો એલ્યુમિનિયમ 2 છે તો અહીંયા પણ એલ્યુમિનિયમ 2 છે બરોબર તો હવે જોઈ લઈએ બેરિયમ 3 છે તો અહીંયા પણ બેરિયમ 3 છે અહીંયા એલ્યુમિનિયમ 2 છે તો એલ્યુમિનિયમ 2 છે SO4 3 છે તો SO4 3 છે બરોબર ને ક્લોરીન કેટલા છે તો ક્લોરીન 6 છે તો અહીંયા પણ ક્લોરીન 6 છે બરોબર તો સૌથી પહેલા જે પ્રક્રિયકો સાઇટ છે ને સૌથી વધુ પરમાણુ કયા છે વધારે અહીંયા બે જ પરમાણુ છે BA અને Cl અહીંયા કેટલા છે એલ્યુમિનિયમ સલ્ફર ઓક્સિજન તો પહેલા તત્વને આને પકડવાનો જે સૌથી વધુ પરમાણુ ધરાવતું હોય તેને એમાંથી ઓક્સિજન છે કે સલ્ફર કે આપણે એને સરખા પરમાણુની સંખ્યા સમાન થાય એવો ટ્રાય કરવાનો એ સમાન કરતા જે સંખ્યામાં ફેરફાર થાય એમાં એડ કરી દેવાનો બરોબર તો આવી રીતે સંતુલિત કરી શકાય એટલે આ જે સમીકરણ છે બરોબર એ હવે સંતુલિત થઈ ગયું હવે નીચે જોઈએ સોડિયમ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને હાઇડ્રોજન છૂટો પડે છે બરોબર તો સોડિયમને Na વડે લખાય પાણીને H2O વડે લખાય હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે એટલે NaOH બને છે ને હાઇડ્રોજન બને છે તો એટલે આ તમે બેરિયમ ક્લોરાઇડ BaCl2 છે એલ્યુમિનિયમ સલ્ફેટ છે AlSO4 થ્રાઇસ આ બધાને યાદ રાખી લેવાના કઈ રીતે લખવું બરોબર બેરિયમ સલ્ફેટ છે તો BaSO4 પછી એને ગુણાક વડે સંતુલિત જ કરવા હવે સોડિયમને Na વડે લખાય તો Na લખ્યું પાણીને H2O વડે લખાય એને અને H2O માં H2O ને આપણે છૂટા પડીને તો બે પડે એક OH પડે ને એક H પરમાણુ પડે બરોબર તો આમાં H2O માંથી જે OH છે એ આની સાથે જોડાય NaOH બને છે ને આ હાઇડ્રોજન છૂટો પડી H2 બને છે હવે આ આખી રાસાયણિક પ્રક્રિયાને આપણે સંતુલિત કરવી છે બરોબર તો સંતુલિત કરવા જતાં આપણે શું કરવું પડશે દાખલા NaOH સાથે જોડાયું તો NaOH બન્યું પણ અહીંયા ખાલી એક હાઇડ્રોજન જ વધે છે પણ અહીંયા હાઇડ્રોજનના અણુ H2 માં જ હોય બરોબર એટલે આપણે આ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત નથી હવે દાખલા તરીકે આપણે ટ્રાય કરીએ સંતુલિત કરવાનું તો આ Na છે બરોબર તો અહીંયા H2 આવવા જોઈએ અહીંયા OH છે એને જોડે જોડાઈને NaOH બની જાય તો અહીંયા NaOH પ્રક્રિયક સાઇટ છે ને અહીંયા NaOH છે પણ હાઇડ્રોજન એક છે જ્યારે અહીંયા હાઇડ્રોજન બે છે ને હાઇડ્રોજનના પરમાણુ હંમેશા બેમાં જ હોય બરોબર તો અહીંયા એક હાઇડ્રોજન ખૂટે છે એટલે આ પ્રક્રિયા સંતુલિત નથી હવે હાઇડ્રોજન બે કરવા માટે આપણે શું કરવું પડશે હાઇડ્રોજન અહીંયા H2Oના બે ભાગ પડશે OH અને H અહીંયા H હાઇડ્રોજન 2 કરવા માટે આપણે 2 વડે ગુણીએ બરોબર તો 2H2O લખીએ 2H2O કરીએ ને એના ભાગ કરીએ તો 2 OH થાય ને 2 હાઇડ્રોજન થાય ખબર પડી અહીંયા 2 વડે ગુણ્યા તો હવે 2H2O ના ભાગ કરી તો 2 OH થાય ને 2 હાઇડ્રોજન થાય બરોબર હવે 2 OH છે અહીંયા અહીંયા 2 OH છે તો અહીંયા 2 OH કરી દઈ બરોબર હવે અહીંયા 2H2O કરીએ તો 2 OH ને 2 હાઇડ્રોજન ભાગ પડ્યા બરોબર હવે અહીંયા આ સાઇડ પ્રક્રિયક સાઇડ 2 OH છે તો નિપસાર સાઇડ OH આપણે સરખા કરવા માટે 2 વડે ગુણીએ તો અહીંયા કેટલા સોડિયમ થઈ ગયા 2 થઈ ગયા તો અહીંયા સંતુલિત કરવા માટે 2 વડે ગુણી નાખવાના તો 2 સોડિયમ થઈ ગયા હવે અહીંયા હાઇડ્રોજન કેટલા છે H2O ના ભાગ કઈ રીતે પડ્યા OH અને હાઇડ્રોજન બરોબર તો 2H2O ના ભાગ કઈ રીતે બનશે 2 OH અને 2 હાઇડ્રોજન બરોબર તો 2 OH તો અહીંયા આવી ગયા 2 OH ને 2 હાઇડ્રોજન અહીંયા H2 આવી ગયા બરોબર
ને અહીંયા બે સોડિયમ વધ્યા તો એને બે વડે ગુણી નાખીએ સોડિયમને, તો સોડિયમ પણ બે છે, પ્રક્રિયક સાઇડ નિપજ સાઇડ પણ સોડિયમ બે છે, પ્રક્રિયક સાઇડ ઓએચ બે છે તો નિપજ સાઇડ પણ ઓએચ બે છે, પ્રક્રિયક સાઇડ હાઇડ્રોજન બે છે તો નિપજ સાઇડ પણ હાઇડ્રોજન બે છે, તો હવે આ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. બરાબર, આ તમે ફરીથી રિપીટ કરશો તો તમને આઈડિયા આવી જશે કઈ રીતે આપણે સંતુલિત કરીએ. બરાબર, સંતુલિત કરતાં આવડવું જોઈએ, ને એવું નથી, ઈઝી જ છે. સૌથી વધુ હવે અહીંયા જોઈ લઈએ કે આપણે કયા કયા તત્વ પકડે. બરાબર, આ બે સિંગલ સિંગલ પરમાણુવાળા તત્વ હોય તો એને સંતુલિત કરતાં ઈઝી પડશે, પણ આવી રીતે જોઈ લેવાનું કે આવી રીતે સમીકરણ હોય તો સૌથી વધુ પરમાણુ ધરાવતું તત્વને પહેલું પકડવાનું. અહીંયા ત્રણ તત્વ છે, એલ્યુમિનિયમ, સલ્ફર ને ઓક્સિજન, અહીંયા બે જ છે, BaCl2. સૌથી વધુ પરમાણુ ધરાવતા તત્વમાં ધીમે ધીમે સંતુલિત કરવાના, પહેલાં ઓક્સિજન પકડ્યો એને સંતુલિત કરતા Ba, બરાબર, તો એને સંતુલિત કરવા જતાં બીજું અસંતુલિત થઈ જાય, તો એ રીતે સમીકરણ એડ કરવાનું. બરાબર, એટલે પછી પ્રક્રિયકો સાઇડ અને નિપજ સાઇડ પરમાણુના તત્વોની સંખ્યા ગણી નાખવાની, જો પરફેક્ટ થઈ જાય તો પ્રક્રિયા સંતુલિત થઈ જાય. ને આ સંતુલિત કરવું જરૂરી છે, શા માટે જરૂરી છે એ આપણે ગયા લેક્ચરમાં પણ જોઈ ગયા, અને આપણે લેક્ચર સ્ટેપ બાય સ્ટેપમાં જ જોવાનું રાખો. ડાયરેક્ટ તમે જોશો તો તમને આઈડિયા નહીં આવે. બરાબર, એટલે સિક્વન્સમાં જ જોવાનું રાખજો. હવે નેક્સ્ટ આગળ જઈએ. હવે નેક્સ્ટમાં શું છે, નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાની સંજ્ઞા સહિતના સંતુલિત રાસાયણિક સમીકરણો લખો. એટલે રાસાયણિક સમીકરણ જે છે એ સંતુલિત કરવાના છે અને એની ભૌતિક અવસ્થા લખવાની છે. બરાબર, ભૌતિક અવસ્થા એટલે અહીંયા લખવાનું, સોલિડ ફોર્મમાં હોય તો સોલિડ ફોર્મમાં, એક્યુ ફોર્મમાં હોય તો એક્યુ ફોર્મમાં, લિક્વિડ ફોર્મમાં હોય તો એલ. બરાબર, અહીંયા શું લખવાનું, અહીંયા છે પહેલું ઉદાહરણ છે, બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચે પ્રક્રિયા થઈ, બરાબર, બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ બને છે. બરાબર, તો અહીંયા બેરિયમ ક્લોરાઇડને કઈ રીતે લખાશે, તો BaCl2. બરાબર, એટલે બેરિયમ ક્લોરાઇડ કહેવાય. સોડિયમ સલ્ફેટને કઈ રીતે લખાશે, Na2SO4, કારણ કે SO4 2- હોય, Na+ હોય એટલે Na2SO4 લખાય, બે જોડી જોઈન્ટ થાય. એવી રીતે અહીંયા BaSO4, બરાબર, બેરિયમ સલ્ફેટને BaSO4 લખાશે અને સોડિયમ ક્લોરાઇડને NaCl લખાશે, કારણ કે Na+ હોય ને Cl- હોય એટલે જોડાય, એટલે Na+Cl- થાય. બરાબર, NaCl થાય. હવે આપણે જોઈ લેશું અહીંયા BaCl2 aq એટલે લખ્યા, કારણ કે આ જલીય દ્રાવણ છે. આપણે જોવાનું કે અવસ્થા ચાર છે, એક સોલિડ તત્વ હોય તો એને ઘન તત્વને સોલિડ વડે દર્શાવતું, શું એને એસ સંજ્ઞા વડે, પછી પ્રવાહી જે હોય એને લિક્વિડ કહીશું તો એલ વડે દર્શાવશું, જલીય દ્રાવણ હોય જલીય દ્રાવણ, બરાબર, તો એને એક્યુ વડે દર્શાવશું, અને ગેસ ફોર્મમાં હોય વાયુ સ્વરૂપમાં તો એને જી વડે દર્શાવશું. બરાબર, તો એને ભૌતિક અવસ્થા કહેવાય, તો એને સંજ્ઞા વડે દર્શાવશું. BaCl2 બેરિયમ ક્લોરાઇડ, બરાબર, આ દ્રાવણ છે એટલે આપણે એક્યુ વડે દર્શાવશું. બરાબર, એટલે બેરિયમ ક્લોરાઇડ એના નીચે એક્યુ લખશું, સોડિયમ સલ્ફેટ એને પણ એક્યુ કહીશું, જલીય દ્રાવણ. બરાબર, પછી બે અહીંયા શું, બેરિયમ સલ્ફેટ તો પણ સોલિડ, શું આ ઘન સ્વરૂપમાં છે બેરિયમ સલ્ફેટ, માટે સોલિડ લખશું, ને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે જોવાનું. અહીંયા જોઈ લેવાનું કે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલા દ્રાવણો પકડી લેવાનું, એટલે આ જે બેરિયમ ક્લોરાઇડ અને સલ્ફેટ એ દ્રાવણ છે એટલે એક્યુ. બરાબર, અદ્રાવ્ય એટલે દ્રાવ્ય, અદ્રાવ્ય એટલે શું, ઘન સ્વરૂપ હોય તો જ અદ્રાવ્ય હોય. બરાબર ને, અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ બને છે એટલે બેરિયમ સલ્ફેટ ઘન સ્વરૂપમાં હશે, ને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે, દ્રાવણ એટલે પાછું એક્યુ ફોર્મમાં. બરાબર, હવે આપણે જોઈ લઈએ કે આ સંતુલિત છે કે નહીં સમીકરણ. અહીંયા Ba કેટલા છે, પ્રક્રિયક સાઇડ એક છે, જ્યારે નિપજ બાજુ પણ એક છે. અહીંયા સોડિયમ બે છે તો અહીંયા પણ સોડિયમ બે છે. SO4 એક છે તો અહીંયા પણ SO4 એક છે. અહીંયા પણ ક્લોરિન બે છે તો અહીંયા પણ ક્લોરિન બે છે, એટલે આ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત છે. ને હવે બીજું ઉદાહરણ જોઈએ, સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ પાણીમાં સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ અને પાણી ઉત્પન્ન કરે છે. બરાબર,
અહીંયા જ લખ્યું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને NaOH વડે લખાય. હવે દ્રાવણ છે બરોબર, તો એક્યુ લખી દેવાનું. હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ, હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl લખાય, એ દ્રાવણ છે એટલે એક્યુ લખવાનું. શું બને? સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે એટલે NaCl એક્યુ લખવાનું. ને પાણી ઉત્પન્ન કરે એટલે H2O, પાણી શું હોય? લિક્વિડ ફોર્મમાં છે એટલે L લખી દેવાનું. બરોબર, આ ત્રણ છે એ દ્રાવણ ફોર્મમાં છે ને આ છે લિક્વિડ ફોર્મમાં છે. હવે આપણે જોઈ લેવાનું કે પરમાણુની સંખ્યા સરખી છે પ્રક્રિયકો ને નિપજો સાઇડ. બરોબર, અહીંયા એને કેટલા છે? એક છે, તો નિપજ સાઇડ પણ એક છે. બરોબર, અહીંયા ક્લોરિન કેટલા છે? એક છે, તો અહીંયા પણ ક્લોરિન એક છે. અહીંયા હાઇડ્રોજન એક છે ને OH એક છે, તો હાઇડ્રોજન એચ ને OH બે ભેગા થઈ H2O બનાવે, તો H2O મળી ગયા એટલે બે હાઇડ્રોજન ને એક O છે. તો અહીંયા એક હાઇડ્રોજન ને એક હાઇડ્રોજન, બે હાઇડ્રોજન ને ઓક્સિજન એટલે બે હાઇડ્રોજન ને એક ઓક્સિજન છે, તો અહીંયા પણ બે હાઇડ્રોજન ને ઓક્સિજન છે, એટલે આ રાસાયણિક પ્રક્રિયા સમતોલિત છે. ચલો નેક્સ્ટ જોઈએ. હવે નેક્સ્ટ ટોપિક આવે છે ચેપ્ટરમાં, રાસાયણિક પ્રક્રિયાઓ કેટલા પ્રકારની હોય. બરોબર, એ સિક્વન્સમાં આપણે એક પછી એક જોઈશું. હવે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? બરોબર, રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ જોડે ઉષ્મા ઉત્પન્ન થાય. બરોબર, નિપજ આપણે મળે એની જોડે ઉષ્મા ઉત્પન્ન થાય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. બરોબર, રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો જોડે આપણે ઉષ્મા આપવી પડે તો ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. પણ અત્યારે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા જોઈએ, તો રાસાયણિકમાં આપણે જે છેલ્લે મળે નિપજ એની જોડે ઉષ્મા પણ ઉત્પન્ન થાય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. બરોબર, હવે કુદરતી વાયુનું દહન એટલે સળગવું, એટલે કુદરતી વાયુમાં CH4 છે બરોબર ગેસ. હવે આ CH4 એટલે મિથેન, એ ગેસ સ્વરૂપમાં છે. ઓક્સિજન છે એ પણ ગેસ સ્વરૂપમાં છે. અહીંયા O2 છે, પણ અહીંયા 2O2 શું કામ લખ્યા છે? સમતોલિત કરવા. બરોબર, એટલે અહીંયા જે CH4માંથી C ને ઓક્સિજનનો O2 જોડાશે એટલે CO2 બનશે. બરોબર, ને અહીંયા જે O2 એક વધ્યો છે ને અહીંયા H4 વધ્યા એટલે ચાર હાઇડ્રોજન વધ્યા છે ને બે ઓક્સિજન વધ્યા છે, તો અહીંયા ચાર હાઇડ્રોજન ને બે ઓક્સિજન એટલે 2H2O બનશે. બરોબર, એટલે આ કાર્બન જોડે ઓક્સિજન જોડાશે એટલે કાર્બન ડાયોક્સાઇડ બનશે, અને હાઇડ્રોજનના ચાર તત્વ છે ને ઓક્સિજનના બે તત્વ છે એટલે તો પાણી બનશે. એટલે અહીંયા ગમે તેમ ના બની જાય, કોઈ તત્વ જ બને. પ્રક્રિયકો સાઈડ પ્રક્રિયા થઈ અહીંયા તત્વ જ બને. એવું નહીં કે અહીંયાનો એક હાઇડ્રોજન પેલી સાઈડ આપણે CH4 જોડે જોડાઈ જાય તો બીજું જ કોઈ તત્વ મળે, પણ અહીંયા જે તત્વ બનતું હોય એ જ બને અને પછી જે છે એ છૂટા પડે. બરોબર, એટલે સૌથી પહેલાં સી જોડે O2 જોડાયા તો CO2 બન્યું. બરોબર, તમને એમ થાય કે સી જોડે 4O2 જોડાઈ જાય તો CO4 બની જાય, એવું ના થાય. અહીંયા સી જોડે O2 જ જોડાયા તો CO2 બને, કોઈ તત્વ જ બને, પછી વધારાના તત્વ આઉટસાઇડ રહે. બરોબર, તમને એમ થયું કે અહીંયા સી જોડે એક O2 જોડાયા એના બદલે બે ચાર O2 જોડાઈ ગયા હોત તો CO4 ના બની જાત. બરોબર, એવું ના થાય, કોઈ તત્વ જ બને. એટલે સી જોડે O2 જોડાય તો CO2 બને, તો CO2 તત્વ છે કાર્બન ડાયોક્સાઇડ. બરોબર, એટલે CO2 બન્યા, પાછી બીજા O2 બાકી રહ્યા ને અહીંયા ચાર હાઇડ્રોજન વધ્યા, તો અહીંયા H4O2 એવું ના બને. બરોબર, અહીંયા ચાર હાઇડ્રોજન બાકી હતા અને બીજા બે ઓક્સિજન બાકી હતા, અહીંયા H4O2 લખી, તો એવું ના થાય. પણ પાણીનું H2O સૂત્ર છે. બરોબર, તો બે દૂની ચાર ને બે ઓક્સિજન જ બને. બરોબર, અહીંયા આપણે એમ લખ્યું હોત કે H4O2 બને, એવું ના થાય. અહીંયા H2O તો એના બે મોલ બને છે. બરોબર, હવે જો સરખાવશો તમે પ્રક્રિયકની પસાઈ તો સરખા થઈ જશે. હવે કોલસાનું દહન, તો કોલસાને કાર્બન કહીએ, સોલિડ ફોર્મમાં છે દહન એટલે ઓક્સિજન, O2 ફોર્મમાં છે ગેસ સ્વરૂપમાં છે, દહન થાય તો CO2 બન્યા છે, ને CO2 બન્યું ને ઉષ્મા છૂટી પડી, એટલે આ ઉષ્મા છૂટી પડી એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અહીંયા પણ ઉષ્મા છૂટી પડી કારણ કે આ પાણી છે ગેસ ફોર્મમાં છે. બરોબર, એટલે ઉષ્મા જ કહેવાય. વનસ્પતિનું દ્રવ્યનું વિઘટન થઈ ખાતરનું બનવું પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બરાબર, ખાતર બને ત્યાં પણ ઉષ્મા થોડી છૂટી પડે વિઘટન થઈને, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ખબર પડી? એટલે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો સાઇડ પ્રક્રિયા
તથા નિપજ તો બને છે પણ એની જોડે ઉષ્મા છૂટી પડે છે, આ પણ ગેસ ફોર્મમાં છે એટલે આ ઉષ્મા જ કહેવાય, પાણીનું વરાળ સ્વરૂપ છે બરાબર. એટલે એવી રીતે વનસ્પતિમાં દ્રવ્યનું વિઘટન થાય, ખાતર બને, એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે બરાબર. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ઉષ્મા છૂટી પડે, ઉષ્મા શોષકમાં ઉષ્મા અહીંયા એડ કરવી પડે બરાબર. નેક્સ્ટ જોઈએ, હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે બરાબર, તો એના ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં એનું આપણે ઉદાહરણ જોઈશું, એ આગળ નેક્સ્ટ જોઈએ. આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા જોઈએ છીએ, તો એવું કહે છે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તો સમજાવો બરાબર. તો કઈ રીતે, હવે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો ઉષ્મા છે ને છૂટી પડતી હશે શ્વસન દરમિયાન, તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. તો એને કઈ રીતે સમજાય, જીવન જીવવા માટે આપણે ઉર્જાની જરૂર પડે બરાબર. તો ઉર્જા શેમાંથી મળે, ખોરાક ખાઈએ તેમાંથી મળે, ખબર પડી. જીવન જીવવા ઉર્જાની જરૂર પડે ને ઉર્જા ક્યાંથી મળે, ખોરાક ખાઈએ તેમાંથી મળે. પાચન દરમિયાન ખોરાકમાં વધુ પદાર્થોમાં વિભાજન થાય છે, એટલે આપણે જે પણ ખાતું ને પાચન થાય તો એનામાં પદાર્થો એક કરતાં વધારે પદાર્થોમાં વિભાજન થાય, એટલે આમ છૂટો પડે બરાબર. દાખલા તરીકે હવે આ એવું સમજાવવાનું છે કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે ઉષ્મા છૂટી પડે બરાબર. તો કઈ રીતે, દાખલા તરીકે ખોરાકમાં જોઈ લઈએ, ભાત, બટાટા, બ્રેડ બરાબર, આને આપણે કાર્બોદિત પદાર્થ કહીએ બરાબર. એ આપણે ખાવામાં લઈએ ખોરાક તરીકે, તો પાચન દરમિયાન વિભાજન થઈ ગ્લુકોઝ બને બરાબર. એટલે પાચન દરમિયાન ખોરાકમાં વધુ પદાર્થોમાં વિભાજન થાય છે, એટલે આ ભાત, બટાકા, બ્રેડ આપણે ખાવામાં લઈએ બરાબર, પાચન થાય ત્યારે ગ્લુકોઝ બને, ને ગ્લુકોઝ આપણે શ્વસન દરમિયાન ઓક્સિજન શ્વાસમાં લઈએ બરાબર, તો આ ગ્લુકોઝ બનેલું હોય એની સાથે ઓક્સિજન સંયોજાય બરાબર, એટલે ઉર્જા પૂરી પાડે બરાબર. ને ઉર્જા પૂરી પાડે એટલે ઉર્જા આપણે લઈ લઈએ છીએ, પણ એમાંથી ઉર્જા મુક્ત થાય છે બરાબર. તો તેને શ્વસન કહે છે, ઉર્જા મુક્ત થવાથી શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે બરાબર. એટલે ગ્લુકોઝ અને ઓક્સિજન વડે પ્રક્રિયા થઈ ઉર્જા મુક્ત થાય, એટલે આપણે જે ખાધું એમાં ગ્લુકોઝમાં રૂપાંતર થયું. આપણે શ્વસન એટલે શ્વાસ લીધો, એટલે ઓક્સિજન લીધો, એટલે ગ્લુકોઝ સાથે ઓક્સિજન પ્રક્રિયા થઈ અને ઉર્જા મુક્ત થાય જે આપણે મળે. એટલે હવે જોઈ લઈએ, આ ગ્લુકોઝ છે બરાબર, તો આ C6H12O6 બરાબર, આ ગ્લુકોઝનું સ્વરૂપ છે બરાબર. તો આપણે જે ખાધું એનું ગ્લુકોઝમાં રૂપાંતર થયું, એની દ્વારા આપણે શ્વાસ લીધો એટલે ઓક્સિજન એડ થયો, એટલે આ ગ્લુકોઝ છે એક્યુ ફોર્મમાં છે, ઓક્સિજન પણ છે એક્યુ ફોર્મમાં છે બરાબર. એની વચ્ચે પ્રક્રિયા થઈ શું થશે, કાર્બન ડાયોક્સાઇડ, એટલે ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ મળે છે બરાબર, થોડું પાણી લિક્વિડ ફોર્મમાં હોય છે અને ઉર્જા મુક્ત થાય છે બરાબર. એટલે આ આ બધા સમીકરણ જેટલા હું બોલું છું ને એ એક્ઝામમાં યાદ રાખવાના બરાબર, તો આપને આઈડિયા આવશે ને ગમે ત્યારે ગમે તે રીતે પૂછી શકે. એટલે બધા સમીકરણો તમારા ચેપ્ટર પૂરા થાય ને એટલે છેલ્લે લખી નાખવાના સિક્વન્સમાં બરાબર. આ શેના ઉષ્મા એમ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ આપો તો પછી આ તમને લખતા ફાવે. ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6 બરાબર, ને એમાંથી CO2 બનાવવું છે તો અહીંયા O2 લખ્યું, તો આને સંતુલિત કરવા માટે શું કરવું પડશે, CO2, તો અહીંયા કાર્બન 6 છે તો અહીંયા 6 વડે ગુણ નાખીએ તો 6 કાર્બન થઈ ગયા, 6 કાર્બન થતાં 6 × 12 ઓક્સિજન થઈ ગયા બરાબર. તો અહીંયા ઓક્સિજન કેટલા છે, 6 × 12, તો અહીંયા 6 છે તો અહીંયા પાછા 12 કરવા માટે 6 O2 વડે ગુણ્યા, તો વળી અહીંયા 12 × 6 કેટલા, 18 છે, તો અહીંયા પાછા 6 ઓક્સિજન છે એટલે 6 ઓક્સિજન ને 12 ઓક્સિજન એટલે 18 ઓક્સિજન છે, તો અહીંયા પણ 18 ઓક્સિજન છે બરાબર. અહીંયા કાર્બન 6 છે તો અહીંયા પણ કાર્બન 6 છે, અહીંયા હાઇડ્રોજન 12 છે તો અહીંયા પણ હાઇડ્રોજન 12 છે, હા પડી. એટલે આ સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય. અહીંયા એમને એમ નહીં લખ્યું 6 6 ને આ બધું 5 ને 4 ને ગમે તેમ ના લખાય, બરાબર. સંતુલિત કરવા પડે પ્રક્રિયકો સાઈડ અને નિપજ સાઈડ, એ રીતે લખેલું છે બરાબર. એટલે હવે જોઈ લઈશું, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની રાસાયણિક પ્રક્રિયા જોઈશું, સંયોગીકરણ, વિઘટન બરાબર, દ્વિવિસ્થાપન, વિસ્થાપન, એ બધી હવે સિક્વન્સમાં આવશે. ચલો.